वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय च नमो नमः ॐ श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराजनी श्री हरिकृष्ण महाराजनी श्री स्वामी नारायण भगवाननी બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના બાળચરિત્રોનું વર્ણન કરે છે. આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ રામશરણજીને એ બાળચરિત્રો સંભળાવે છે. ગઈકાલે 44મા તરંગની કથા સમાપ્ત થઈ. મહાવત થકી હાથી થકી મહાવતની રક્ષા કરી, પક્ષીઓને સમાધિ કરાવી અને સામાન્ય વાતે બળદેવજીના 4 ભાઈઓ લડવા લાગ્યા આંબલી માટે. મહારાજે બધાને છૂટા પડ્યા, 4 સ્વરૂપ ધારી. ધર્મપિતાએ બધી વાત કરી કે સામાન્ય નાની નાની વસ્તુમાં લડવું નહીં વગેરે ઉપદેશ આપ્યો. પછી બધાએ કીધું ઘનશ્યામ ન આવ્યા તો આજે અમે બાધી પડે તે. એટલે પછી મહારાજને આંબલીઓ આપી અને ભક્તિમાતાની ઈચ્છા પૂરી થઈ. મહારાજે ભક્તિમાતાને આપી ખટાઈ લાવી. એ રીતે 44મા તરંગની કથા પૂરી થઈ. 45મો તરંગનો પ્રારંભ થશે. ધર્મ ભક્તિને સુવાસિની સાથે ત્રણે કુમાર તરગામથી જાવું છપૈયે કર્યો છે એવો વિચાર. તૈયાર થઈ ચાલ્યા ત્યાંથી આવ્યા છપૈયે ગામ સંબંધી ત્યાં મળવા આવ્યા ધર્મદેવને ધામ. વશરામાદી બીજા સર્વે છપૈયાપુરના જન ખબર પૂછી બેઠા પાસે આનંદ પામ્યા મન. એટલે ધર્મપિતા ભક્તિમાતા સુવાસિની ભાભી અને ત્રણેય ભાઈઓ બધાએ તરગામની અંદર બળદેવજીના ભાવને પૂર્ણ કરવા ત્યાં રોકાયેલા છે. ઘણા દિવસથી ત્યાં છે. હવે નક્કી કર્યું કે હવે પાછા છપૈયા જઈએ. એટલે એવો વિચાર કર્યો. પછી ત્રણેય બધાએ પરિવાર સહિત છપૈયા પાછા પરત આવ્યા છે. છપૈયાપુરના જનો પણ ખૂબ આનંદિત થયા, હર્ષિત થયા કે ઓ ઘણા દિવસથી ઘનશ્યામ છપૈયામાં હતા નહીં, તરગામ ગયા હતા. ધર્મપિતા ભક્તિમાતા વગેરે બધાએ ગયા હતા. લાખું છપૈયા આનંદિત થયું કે ખૂબ સારું થયું ઘનશ્યામને ધર્મપિતા ભક્તિમાતા વગેરે સર્વે પાછા છપૈયામાં આવ્યા છે. બધાને આનંદ આનંદ થયો છે. છપૈયાપુરના બધાએ લોકો ઘનશ્યામના દર્શન કરવા માતા પિતા ભક્તિમાતા ધર્મપિતાને મળવા માટે આવ્યા છે. બધાએ ખબર અંતર પૂછે છે કે ઘનશ્યામને કેવું છે, માતા પિતાને કેવી તબિયત છે વગેરે પૂછ્યું. આનંદથી બધાએ વાતોચીતો કરે છે અને બેઠા છે.
એટલામાં ઘનશ્યામ મહારાજ વશરામની સાથે બોલ્યા, શ્રી હરિ સુંદર શ્યામ, હે મામા, કેમ આવ્યા નથી મુજ સખા વેણી રામ? એટલામાં વશરામ મામા પણ ત્યાં આવેલા. ઘનશ્યામ મહારાજ કહે છે કે હે મામા, મારા મિત્ર વેણીરામને કેમ નથી લાવ્યા સાથે? વેણી આવ્યો નથી. વશરામ કે સુણો તમે, વાત કહું છું તે હ, વેણીરામ માંદા થયા છે, કેમ કરી આવે હ? મામા કહે કે ભાઈ, તમારા મિત્ર વેણીરામ તો બીમાર પડ્યા છે અને પથારી વસશે હમણાં, એટલે હમણાં તો અહીંયા કેમ આવે? એટલે આવી શકે એવી પરિસ્થિતિ નથી, બીમાર છે. એટલે મહારાજને પછી મિત્રની ચિંતા થઈ કે ઓહો, બીમાર છે તો પછી અમારે ત્યાં આવવું પડશે. એવું સુણીને પુરુષોત્તમ ધર્મ સહિત ચાલ્યા ઉત્તમ, વેણી રામને તે જોવા જાય, નિજ સખાની કરવાને સાય. વેણી રામજી સુતા છે જ્યાંય, આવ્યા છેલ છબીલોજી ત્યાંય, પથારીમાં સુતા વેણી રામ, તેને પૂછે છે પૂરણ કામ. જ્યારે ઘનશ્યામને ખબર પડી કે વેણીરામ બીમાર છે, તો પછી મહારાજે પિતાજીને કીધું કે ચાલો આપણે એમની ખબર કાઢવા જઈએ, તબિયત જોવા જઈએ. એમ કરીને ઘનશ્યામ તો નાની ઉંમરના, જે નાના છે, પણ તેમ છતાંય પોતાના મિત્ર બીમાર થયા છે, એટલે ઘનશ્યામને મહારાજને ચિંતા થઈ કે ચાલો આપણે એમની ખબર લેવા જવું છે. પિતાજી એમની સાથે ગયા. પિતાજી સહિત ઘનશ્યામ વેણીરામને ઘરે આવ્યા છે. જ્યાં ઘણી સૂતો છે ત્યાં આવીને મહારાજ એની પાસે આવીને બેઠા અને મહારાજ એને પ્રેમથી પૂછવા લાગ્યા કે કેવી છે તબિયત, શું થાય છે? ઘણી પીડા થઈ છે, ઘણી પીડા થઈ, શું તમને જાણીને ચિંતા થઈ? અમને જાણ્યું, જોવા આવ્યા ઘનશ્યામ, ઘણા રાજી થયા વેણીરામ. લો, ઘનશ્યામ મહારાજ આવીને બધી ખબર પૂછવા લાગ્યા કે વેણીભાઈ, તને શું થયું છે? તારી બીમારીની વાત સાંભળીને અમને ખૂબ ચિંતા થઈ ને તમને જોવા માટે આવ્યા છીએ. ઘનશ્યામના દર્શન કરીને વેણીરામને પણ ખૂબ આનંદ થયો કે હો, ઘનશ્યામ આવ્યા છે, કેટલા દિવસથી ઘનશ્યામના દર્શન થયા નથી. એટલે ઘનશ્યામને જોઈ વેણીરામ પણ ખૂબ રાજી થયા, પણ બોલી શક્યા નહીં. દુઃખે મુખે દેહ વ્યાધિ ઘણી છે દુઃખે, ત્યારે બોલ્યા, ત્રિભુવનપતિ, સુણો સખા તમે મહામતી. વેણી પણ ઘનશ્યામ સામે જોઈને દર્શન કરીને તો આનંદિત થયા, પણ અત્યંત બીમારી હોવાને કારણે કંઈ બોલી શકતા નથી. થોડી બીમારી વધારે હતી, દેહમાં ખૂબ કળતર ને દુઃખ ને એવી રીતે હતું, એટલે કંઈ બોલી શક્યા નથી. પણ મહારાજ સામે જોઈને નજર મેળવીને અત્યંત હર્ષિત થઈ આંખોથી ખાલી વાતો કરે છે. આવી રીતે મહારાજ ત્યાં વેણીરામની ખબર કાઢે છે. ત્યારે બોલ્યા, ત્રિભુવનપતિ, સુણો સખા તમે મહામતી. એટલે ભગવાન પછી કહેવા લાગ્યા વેણીને, આપણ કરતા જે જે ખ્યાલ, તેને યાદ કરો ભાઈ હાલ, અમને પ્રભુ જાણજો, મન થશે નિરોગી તમારું તન. લો, મહારાજ કહે કે આપણે જે જે લીલાઓ કરી છે સાથે અને તમે જે જે જોઈ છે, અનુભવી છે, એ બધી વસ્તુને તમે યાદ કરો. લો, ક્યારેક ખાંપા તલાડીએ નાહવા ગયા હોય, મીન સરોવરે નાહવા ગયા હોય, નારાયણ સરોવરમાં નાહ્યા હોય, જાંબુડા ખાવા ગયા હોય ને ત્યાં પેલો મારવા પાછળ પડ્યો હોય, એ કેરી ખાવા ગયા હોય ને પછી પાછા ખાંપા તલાવડીએ તલાવડીને ઝાડ ઉપર ચડ્યા ને ખાંપો વાગ્યો ને બધા દેવો આવીને ભગવાનને સાજા કર્યા, વગેરે વગેરે તમે જે જે લીલાઓ અમારી જોઈ છે, અનુભવી છે અને યાદ કરો. મહારાજ કે અમને ભગવાન જાણીને અમારી લીલાને યાદ કરશો, તમારું તમામ દુઃખ ટળી જશે, રોગ માત્ર નાશ પામી જશે. જપો હરિ કૃષ્ણ ઘન શ્યામ, એથી પામશો અંગે આરામ, લક્ષ્મીબાઈને કે ઘન શ્યામ, કરો હું કહું એટલું કામ.
ઘડી રહીને માગે જે ભાઈ, કરીને દેજો ખાવાનું આઈ. સખાને આપી છે ઘણી ધીર, પછે આવ્યા પછે ઘેર આવ્યા નરવીર. મહારાજ કે અમારા નામનો જપ કરો, અમારું સ્મરણ કરો, અમારી લીલાને યાદ કરો, તમારી તમામ પીડા નાશ પામશે, તમને આરામ થશે. આવી રીતે ઘનશ્યામ મહારાજે વેણીરામને કીધું છે. એટલે ભગવાનના ભક્તને આનાથી એ જાણવાનું કે ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિમાં હોઈએ, કોઈ દુઃખ આવે, કોઈ શારીરિક બીમાર હોય કે કોઈ લૌકિક આપદા હોય, પણ ભગવાનનું સ્મરણ કરીએ, ભગવાનને યાદ કરીએ, ભગવાનની લીલાને સંભાળીએ તો દૈહિક પીડા પણ નાશ પામે, માનસિક પીડા પણ નાશ પામે અને અંતરમાં શાંતિ થાય, તમામ દુઃખથી નિવૃત્તિ થાય અને ભગવાનનું ભજન સ્મરણ થાય. બાકી પછી દુઃખને ગાયા કરીએ અને બીમારીને જ વારા ફરતી એને સંભાળ્યા કરીએ તો ના થતી હોય તોય વધી જાય. અને માણસનું એવું છે, બીમારી થોડી હોય પણ ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં કીધું કે ચાર પ્રકારના માંદા હોય, એમાં બીજા બધાએ તો હાજા થઈ જાય પણ મનથી માંદો હોય તો એ ક્યારેય હાજો થાય ને. એટલે થોડી બીમારી હોય પણ જો ઘણા એવું હોય કે ગમે એટલી હોય તો એને ગણકારે ને એને. પણ એમાં બીજું એવું છે કે જ્યારે ભગવાનના ચરિત્રોને યાદ કરે છે એ તો અસિર કહેવાય, એકદમ અક્ષિર ઉપાય છે. લો મહારાજ જ્યારે સચિત સ્વરૂપાનંદ સ્વામી અત્યંત બીમાર થયા અને સ્વામી તો કેવા હતા, અત્યંત આત્મનિષ્ઠાવાળા નામ ભગવાનમય રહેનારા હતા, પણ તોય અમુક બીમારીને અમુક સમય તો એવો છે કે માણસની તમામ કસોટીઓ કરી નાખે. એવી પરિસ્થિતિઓ આવે ત્યારે માણસની સમજણની એની નિષ્ઠાની બધી પરીક્ષાઓ થઈ જાય. એમાં અંત સમય હોય ને આવી બીમારી હોય ને અત્યંત પીડા થાય એવું હોય ત્યારે તો એને અઘરું પડે. પણ ત્યારે મહારાજ કે એવા સમયે જે ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનની લીલાને યાદ કરે છે, મહારાજના નામનું સ્મરણ કરે છે મહિમાપૂર્વક, તો એને તમામ દુઃખમાંથી શાંતિ મળે છે. એ કોઈ પણ પ્રકારના દુઃખ હોય, માનસિક હોય, લૌકિક હોય, વ્યવહારિક હોય કે શારીરિક હોય, પણ જે દુઃખના દરેક સમયમાં ભગવાનનું સ્મરણ તો કરવું જ જોઈએ, પણ આવો સમય હોય ત્યારે જે વિશેષ કરે છે તો એમાંથી શાંતિ મળે, એમાંથી કંઈક ભગવાન સારો રસ્તો કરે. પણ એને દુઃખને જ ગાયા કરીએ તો એ તો વધે છે, એનાથી કંઈ સારું થતું નથી. યોગી સ્વામીને ગુરુજી કહે કે આટલી પરિસ્થિતિમાં આવું પરિસ્થિતિ હતી તો એ ક્યારે એવું ના કીધું કે ભાઈ મહારાજને પ્રાર્થના કરો, આટલું મોટું દુઃખ છે મને આમાંથી ઉગારે, એવું ના કીધું. મહારાજ જે કરતા હશે સારું કરતા હશે, મહારાજ મને ચોખ્ખો કરે છે. એટલે એમની બહુ જ ઊંચી સ્થિતિ, ઊંચી સમજણની પરીક્ષા કહેવાય. જ્યારે એવો આપણે ગાઈ શકીએ, બોલી શકીએ, પણ એવો પરિસ્થિતિ આપણને થોડું કંઈક થાય તો તરત હોય માન હોય બાપ થઈ જાય, રાઈટ? પણ એવા સમયે જે ભગવાનનું સ્મરણ કરે છે, ભગવાનની મરજીમાં જે ભળે છે, તો મહારાજ એને જોઈને, એની સમજણને જોઈને મહારાજને મોટા એના ઉપર દ્રવી જાય છે, રાજી થઈ જાય છે. અને ભગવાનનું સ્મરણ કરવાથી તમામ દુઃખ નાશ પામે છે. મહારાજ કે અમારા નામનું સ્મરણ કરો, અમે જે જે લીલા કરી અને યાદ કરો. અને મહારાજે પછી એમના માતા હતા જે લક્ષ્મીબાઈ, એને કીધું મહારાજે. મહારાજ કે થોડી વાર રહીને આ વેણીરામ જે કંઈ માગે ખાવાનું એની ઈચ્છા મુજબ બનાવી આપજો, કંઈ ચિંતા કરશો નહીં કે ભાઈ બીમાર છે, ના ખવડાવું કે ના ખવડાવું. મહારાજ કે એને સારું થઈ જશે. એવી રીતે મહારાજે વેણીરામને પણ કીધું કે કંઈ થશે નહીં, હમણાં થોડી વારમાં સાજું થઈ જશે. એમ કરીને મહારાજ ધીરજ આપીને પાછા ઘેર પધાર્યા છે. ભક્તિ માતાએ રસોઈ કરી, બંધુ પિતા સાથે જમ્યા હરી. મહાપ્રભુના નામનો મંત્ર વેણી રામે જપ્યો છે સ્વતંત્ર. સંભાર્યા છે જ્યાં ધર્મના બાળ, પરમ સુખ થયું તત્કાળ. વેણી રામ કહે સુખદાતા, મુને શિરો કરી આપો માતા. લો ભગવાનનું, ભગવાન તો ઘેરે ગયા અને આ બાજુ વેણી રામે મહારાજની આજ્ઞા મુજબ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. મહારાજની સાથેની બાળ લીલાઓને યાદ કરતા જાય છે. થોડી જ વારમાં એની તમામ પીડા નાશ પામી ગઈ અને વેણીભાઈ તો જાગ્યા અને તરત માતાજીને કહેવા લાગ્યા કે મને શિરો કરી આપો, મારે શિરો જમવો છે,
અને જે તો બીમાર હતા ને ખાઈએ કેમ હતા ને તરત શીરાની માંગણી કરી. તો મહારાજ પહેલાંથી કહી દીધું હતું કે ભાઈ જે માગે તે કરી આપજો, નહીંતર પછી કંઈક બે ચાર શીરો જમાય નહીં. એટલે મહારાજે કહીને ગયા હતા ને વેણી તો હજી કંઈ બોલી પણ શકતો નહોતો. તરત આ તો પથારીમાંથી ઊભા થયા, માતાજીને શીરો કરવાનું કીધું. માતાએ પણ લક્ષ્મીબાઈએ મહારાજ એમ કહેવાય વેણીરામ માટે શીરો કરી આપ્યો. વેણીરામ જેમાં ચાળું કર્યા અને આશ્ચર્ય થયું, બધા સાથે મીંડા વાતો જીતો કરવાને હરતા ફરતા થઈ ગયા, કંઈ તકલીફ રહી નહીં. પછે જમીને તૈયાર થયા, ચાલીને શ્રી હરિ પાસે ગયા. હળી મળીને સખા રમે છે, સંબંધીના મન માગમે છે. લો તરત જમ્યા ને બધા સાથે વાતો ચીતો કરીને તરત કીધું કે હવે મારે ઘનશ્યામની સાથે જવું છે રમવા, એમ કરીને નીકળી ગયા ઘનશ્યામના ઘરે. ઘનશ્યામ કીધું કે ભાઈ હજી હમણાં તો તું બીમાર હતો અને સાજો થઈ ગયો, કે ભાઈ તમારો ઉપાય હોય એ તો તરત તરત સાજો કરે એવી જ દવા હોય ને ભગવાનની, એટલે કે તમારી કૃપાથી તરત સારું થઈ ગયું. એટલે આવી ગયા. પછી તો બધાએ સખાઓ સાથે મહારાજ રમવા લાગ્યા, બધાએ રાજી થયા. વળી એક સમયને વિશે ગૌરા ગામ છે છપ્પૈયાની બાજુમાં, ત્યાં રામલીલાઓ ચાલતી હતી. એટલે કે જ્યારે અમુક ગામડાઓમાં અમુક સમયે બધા કંઈક શું કહેવાય કરવા માટે આવે ને, રાત્રે કોઈ બધાએ અલગ અલગ પ્રોગ્રામ કરતા હોય, કોઈ રામલીલા કરે ને કોઈ કૃષ્ણ લીલા કરે ને કોઈ રામાપીરની લીલા કરે વગેરે વગેરે લીલાઓ, એટલે નાટક એક પ્રકારનું પણ ભગવાનની લીલાઓ સહિત કરતા હોય. એટલે મહારાજ તો અહીંયા છપ્પૈયામાં છે પણ મહારાજ જાણી ગયા કે આ ગામમાં રામલીલા ચાલે છે. એટલે મહારાજ પોતાના મિત્રોને બધાને ભેગા કર્યા, વેણી માધવ રામ પ્રયાગ સખા સંગે લીધા છે સોહાગ, જોવા જાવું છે ગૌરે ઉમંગે, માટે ચાલો સખા મુજ સંગે. એટલે મહારાજ કીધું ચાલો આપણે બાજુના ગામમાં ગૌરા ગામમાં રામલીલા ચાલી રહી છે, બધા ત્યાં કરવા ભેગા થયા છે તો આપણે ત્યાં જઈને જોવા જવું છે. બધાએ કે ચાલો કંઈ વાંધો નહીં, બધાએ જોડે ભગવાનની સાથે થયા છે. બધાએ ચાલતા ચાલતા ખાપા તલાવડી પાસે આવ્યા છે, ત્યાં નજીકમાં સરસ મજાનું કદમનું વૃક્ષ હતું, ત્યાં આવીને બેઠા. એ ઝાડના બધા પુષ્પો હતા, એ બધાએ પુષ્પો લીધા, એમાંથી સરસ મજાના હાર ગૂંથ્યા છે મિત્રોએ બધાએ, અને ઘનશ્યામને કંઠમાં એ સરસ મજાના હાર પહેરાવ્યા. સામે બીજું એક ચંપાનું ઝાડ હતું, બધાએ સખાઓએ ત્યાં જઈને ચંપાના ફૂલ પણ ઉતાર્યા અને મહારાજને અર્પિત કર્યા. મહારાજ અત્યંત રાજી થયા, મહારાજનું મન પણ પ્રફુલ્લિત થયું. નિર્મળ સુગંધી ફૂલોની સુગંધ લઈ મહારાજને બાળ મિત્રો બધા ખુશ થઈ ગયા. પછી ત્યાંથી બધાએ એ સરસ મજાના ભગવાને ફૂલના આભૂષણો ધરાવીને પછી મહારાજને સખાઓ સાથે ગૌરા ગામ આવ્યા, અને ત્યાં જ્યાં બરાબર પેલો રામલીલા ચાલતી હતી ત્યાં બધાએ ભેગા થયા અને ત્યાં મહારાજે એક લીલા કરી. ખેલ ચાલતા થયા છે જ્યાંય, આવ્યા છે અલ બેલોજી ત્યાંય, રામચંદ્રનો મૂક્યો છે વેશ, જોયો નજરે દેવ દેવેશ. પોતે થયા છે રામ સ્વરૂપ, ભેગા રમવા લાગ્યા છે અનુપ, એક રૂપે ઉભા સખા પાસે, બીજું રૂપ લીલામાં પ્રકાશે. મિત્રો સાથે જ્યાં રામલીલા ચાલે છે ત્યાં મહારાજ આવ્યા છે, અને બધાએ રામાયણના પ્રસંગોને આધારિત રામ રાવણને મારતા હોય ને યુદ્ધ ચાલતું હોય ને બધું બધું આવી લીલાઓ ત્યાં કરતા હોય, તો ત્યાં ભગવાને અને સખાઓ સાથે આવીને જોવા લાગ્યા. અને પછી ભગવાને શું કર્યું તો કે મહારાજે પણ એક સ્વરૂપે રામનું સ્વરૂપ ધારણ કરીને જ્યાં પેલા અંદર રામલીલા ચાલે છે ત્યાં જ સ્ટેજ ઉપર ભગવાને પહોંચી ગયા. અને ભગવાન તો પછી જો રૂપ ધારણ કરે તો પછી ભગવાનનું તો આ બેહુબ જ હોય, એમાં કંઈ જોવાનું ના હોય. પોતે થયા છે રામ સ્વરૂપ, ભેગા રમવા લાગ્યા અનુપ, એક રૂપે ઊભા સખા પાસે ને બીજા રૂપે રામ સ્વરૂપે હામે સ્ટેજ ઉપર. પહેર્યા વસ્ત્ર આભૂષણ સાર, તેની શોભા તણો નહીં પાર, લીલામાં દેખ્યા છે બેઉ રામ, સૌ વિસ્મય પામ્યા તે ઠામ. એક તો રામ પેલો કોઈ કહેશે જ, અને એક તો ભગવાન રામનું સ્વરૂપ ધારણ કર્યું, તો બધા એક એક આ બે બે રામ કેમ ભેગા થઈ ગયા એક સાથે. એટલે બધા એને આશ્ચર્ય થયું કે આમ કેમ છે ભાઈ, આ શું કહેવાય લીલા કરનારા ભૂલ પડી ગઈ
કે કઈ ખબર પડતી નથી. દીવો લઈ જુએ આવી પાસ કર્યા અનેક રૂપ પ્રકાશ. બધા દીવો લઈને નજીક આવીને જોવા જાય કે આ છે કોણ, બે રામ કેમ ભેગા થયા. ત્યાં તો ભગવાને અનેક રૂપ પ્રકાશ કર્યા, એક નહીં, બે નહીં, પાંચ નહીં, દસ, પંદર, પચીસ અનેક રૂપે ભગવાન થયા. આખા સ્ટેજમાં રામ રામ ભરાઈ ગયા છે. એટલે ઘડી એક થયા છે, પ્રસન્ન દીધા છે લીલામાં દર્શન. લોક સર્વે ત્યાં કહેવાને લાગ્યા, જાણે ઝબકી નિંદ્રાથી જાગ્યા. બધાને થયું કે આ શું દેખાય છે, સાચું છે ખોટું છે, આ ઊંઘ નથી આવી ગઈ ને ભાઈ, કારણ કે ઊંઘ આવી હોય તો ઘણી વાર એકનું બે દેખાય. એટલે લોકોને થયું કે શું છે, પણ વ્યવસ્થિત જો પણ કંઈ સાચું લાગ્યું, આ તો કંઈક ખોટું દેખાતું નથી. બધાએ નક્કી કર્યું કે છપૈયાપુરના ધર્મ નામ તેના પુત્ર હશે ઘનશ્યામ, આ કોઈ બીજું હોય નહીં, આ નક્કી છપૈયાવાળા ધર્મદેવના પુત્ર ઘનશ્યામ જ હોવા જોઈએ, બાકી આવું અહીંયા થાય નહીં. કારણ કે એના નવા નવા કાયમ નવાન ચરિત્રો આજુબાજુ બધાય ગામમાં બધાને ખબર કે કંઈક ને કંઈક અલૌકિક આશ્ચર્ય પ્રતાપ ઘનશ્યામના કંઈ ને કંઈ સાંભળવા બધાને મળતા. તો બાજુના ગામમાં સુધી ખબર પડી ગયેલી કે આ કંઈ ઘનશ્યામ જ હોવા જોઈએ, બીજું કોઈ હોય નહીં. મહારાજે જાણ્યું કે આ બધા ઓળખી ગયા છે, મારે પાછું મારે રીતે ઓરિજિનલ છતું રહી જવું પડશે. એવું કહેતા મહારાજ પોતે જ્યાં રામલીલા ચાલે છે ત્યાંથી બધી જગ્યાએથી અદૃશ્ય થઈ ગયા અને એક રૂપે જે સખાઓ પાસે હતા ત્યાં જ રહ્યા છે. આવી રીતે ઘણીવાર મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ જણાવ્યો, બધાએ લોકો આશ્ચર્ય પામ્યા અને પછી પાછા મહારાજે લીલાઓ જોઈને પાછા છપૈયામાં પાછા આવ્યા. આ રીતે મહારાજે ત્યાં રામલીલાના પ્રસંગે ગૌરા ગામમાં ત્યાંના માણસોને પણ અનેક રૂપે રામ રૂપે દર્શન આપ્યા. આવી રીતે મહારાજ અનેક જીવોને પોતાના સ્વરૂપમાં ખેંચવા માટે, અનેક જીવોને પોતાને વિશે ભગવતપણાની ભાવના થાય અને જીવોના કલ્યાણ થાય એ રીતે મહારાજ લીલાઓ કરી રહ્યા છે. વળી એક બીજી વાત એવી છે કે મહારાજની એક વખત ઘનશ્યામ મહારાજની જમણી આંખ હતી એ બરાબર થોડી લાલ થઈ ગયેલી. હવે આંખો લાલ થાય એ લગભગ બાળપણમાં વિશેષ થતી હોય, રાઈટ? પછી મોટા થાય ત્યારે કોઈને ઓછી થતી હોય છે, પણ નાના છોકરા હોય ત્યારે આંખો આવી જાય. એમ મહારાજને પણ હવે આંખો આવી ગઈ છે, એટલે જમણી આંખ એક બાજુની લાલ થઈ ગઈ છે. ત્યારે સુવાસીની બાઈ કહેવા લાગી છે કે ત્યારે કે છે સુવાસીની બાઈ, વીરા આંખ દુખે છે કે ભાઈ, શ્રી હરિ કે છે એમ જણાય, થોડો થોડોક ખટકો થાય. સુવાસીની કહે ભગવન, મારી પાસે છે એક અંજન, લાવો આંજુ તે શીતળ થાશે, વળી તત્કાળ મટી જાશે. મહારાજની આંખ જમણી આંખ લાલ થઈ ગઈ છે, આંખ બરાબર ખટકે છે. સુવાસીની ભાભીએ જોયું એટલે તરત કહેવા લાગ્યા કે ભાઈ ઘનશ્યામ, તમને આંખ દુખતી હોય એવું લાગે છે અને આંખ લાલ થઈ ગઈ છે. મહારાજ કે હા, અમને આંખ ખટકે છે, અંદર થોડું દુખાવો પણ થાય છે. સુવાસીની ભાભી કે આવો અહીંયા, તમારી અમારી પાસે સરસ મજાનું એક અંજન છે, તમને આંજી આપું જેથી કરીને તમને દુખાવો બંધ થશે અને ઠંડક થશે અને તત્કાળ દુઃખ માત્ર મટી જશે. પછી સરસ મજાની ઓસરીની વચ્ચે મહારાજ માટે સરસ પલંગ પાથર્યો છે, એમાં ઘનશ્યામને પોઢાડ્યા છે અને ભાભી મહારાજની આંખમાં અંજન આંજી રહ્યા છે. ત્યારે બોલ્યા છે જદુપતિ દેવ, ઘણું શીતલ અંજન એવું. ઘનશ્યામ મહારાજ કહેવા લાગે કે આ તો બહુ સરસ અંજન છે ભાભી તમારું, આંજવાથી મને તરત પીડા નાશ પામી ગઈ અને ઠંડક લાગવા લાગી આંખમાં. તો એક કામ કરો કે મારી આ બીજી આંખ છે એની અંદર પણ આંજી આપો, તો ફરી એમાં કંઈક થવાનું હોય તો એ ના થાય, મહારાજ કહે છે. અને ત્યાં બીજી આંખમાં એવું કહીને પછી મહારાજ ત્યાં ચરિત્ર દેખાડે છે. અવિનાશીએ આંખ ઉઘાડી, પોતાની માયા તેમાં દેખાડી. પછી ભક્તિમાં શું કહેવાય, સુવાસીની ભાભી મહારાજની ડાબી આંખ ખોલી અને અંદર જ્યાં આંજન કરવા જાય છે ત્યાં મહારાજ એવું કર્યું, બીજી આંખમાં આંજવા જાય સુવાસની ત્યાં વિસ્મિત થાય, અત્યંત વિસ્મિત થઈ ગયા, આશ્ચર્ય પામ્યા. કેમ? દેખાડ્યા છે બ્રહ્માંડ અનેક, સાગર પર્વતા દિવિષેક, તારા મંડળ સાથે આકાશ, ગ્રહાદિ સ્થાન સર્વે પ્રકાશ. પડ્યું શું એમ કરો અંજન,
પછી જ્યારે સુવાસિની ભાભી મહારાજની બીજી આંખમાં આંજન કરવા જાય ત્યાં તો ભાભી આશ્ચર્યમાં પામ્યા કે ઓહો, આ આંખની અંદર અનેક બ્રહ્માંડો જોયા, સાગર, પર્વત, તારા, સૂર્ય, ચંદ્ર, અનેક ગ્રહો, એવી રીતે આખા એ બ્રહ્માંડોની તમામ રીત ભાત એ બધી ભગવાનની આંખમાં જોઈ, અનેક બ્રહ્માંડો ઉડતા ફરતા જોયા, તારામંડળ જોયું, સાગર, પર્વત, આખું પૃથ્વી, તમામ ભગવાનની ખાલી નાની આંખની અંદર એક ક્ષણ માત્રમાં ભાભી આ બધું જોવા લાગ્યા. અને ભાભી તો આશ્ચર્ય પામ્યાના અટકી જ ગયા કે આ શું જોઈ રહી છું. મહારાજ કે શું જોઈ રહ્યા છો ભાભી, આમાં શું થાય છે તમને, અમારી આંખમાં આંજન આંજો કેમ સ્થિર થઈને ઊભા છો. ત્યારે ભક્તિ સુવાસિની ભાભી કહેવા લાગ્યા કે તમારા ડાબા નેત્રમાં તો મને અનંત કોટી બ્રહ્માંડો દેખાય છે અને આમાં મારે આંજવું કેમ, મને કંઈ ખબર પડતી નથી. પ્રભુ કે આંજો એમ ન થાય, હવે માયા એવી ન દેખાય. મહારાજ કે હવે એવું નહીં થાય, જુઓ ફરી આમ આંખ ખોલો. ત્યારે પછી સુવાસિની ભાભી ફરીવાર એમ કરીને જોવા લાગ્યા તમે, ત્યારે પછી ફરી ના દેખાયું, પછી આંજન આંજ્યું. પણ પછી સુવાસિની ભાભી કહેવા લાગ્યા કે મહારાજ આ તો આપનો પ્રતાપ છે, આપ કોઈ સામાન્ય છો નહીં, નારાયણ તમે નિર્વિકારી, અવતાર કેરા અવતારી, સર્વ વ્યાપક, સર્વ નિયંતા, પ્રેરક સર્વેના બળવંતા, હે મહારાજ આપ તો અનંત કોટી બ્રહ્માંડના આધારરૂપ છો, તમામ તમારા આધારે જીવ પ્રાણી માત્રના તમે આધાર છો, અનેક અવતારોના પણ આપ અવતારી છો, જે કોઈ આશ્ચર્ય પૃથ્વી પર થાય છે, થઈ રહ્યા છે ને થશે, તમારા વતી જ થઈ રહ્યા છે ને થાય છે, તમારા સિવાય જગતનો કોઈ કરતા છે નહીં. આવી રીતે મહારાજની સ્તુતિ પ્રાર્થના સુવાસિની ભાભી કરવા લાગ્યા. એટલું નહીં મહારાજ, સર્વના કર્મ ફળ પ્રદાતા, ભવ ભય હારી છો જગત્રાતા, મહાસમર્થ છો સુખ ધામ, એવા થકા થયા ઘન શ્યામ. હે મહારાજ આપ તો જીવ પ્રાણી માત્રના કર્મના ફળને આપનારા છો, જીવ જે કંઈ કર્મ કરે છે એને યથાયોગ્ય ફળને આપનારા તમે છો, તમારા સિવાય બીજો કોઈ જીવને નિયંતા નથી, તમે જીવ પ્રાણી માત્રના નિયંતા છો, નિયામક છો. હે પ્રભુ આપ જીવોના ભયને દૂર કરનારા છો, આખા જગતના રક્ષક છો, મહાસમર્થ છો, એવા મહારાજ આપને હું વંદન કરું છું, આપ તો સાક્ષાત પ્રભુ છો. આપ કૃપા કરીને ધર્મ પિતાને ત્યાં પ્રગટ થયા છો, છપૈયાપુરને વિશે રહ્યા છો, એ તો અમારા જેવા કંઈ જીવોનું શ્રેય કરવા માટે કહેતા કલ્યાણ કરવાને માટે આપ પધાર્યા છો. અમે ભાગ્યશાળી છીએ કે અમને આપનો યોગ થયો અને આપના દર્શન થાય છે અને આપની સેવાનો લાભ મળે છે. જે સેવા, જે દર્શન મોટા મોટા મુનિઓને પણ દુર્લભ છે એ આજે કૃપા કરીને મહારાજ આપે અમને આપ્યું છે, માટે અમે અહોભાગી છીએ અને આપની કૃપાનો કોઈ પાર નથી. આવો મને આજે મહારાજ નિશ્ચય થયો છે તમારા દર્શન કરીને, આવું સુવાસિની ભાભી મહારાજને કહેવા લાગ્યા છે. મૂર્તિ તમારી ઉર માધારી, લાખો ફેરા જાઉ વારી વારી, માયા પાર તમારો મુકામ, બ્રહ્મ મોલના વાસી છો શ્યામ. હે મહારાજ આપની આ મનોહર મૂર્તિ એનો યોગ થવો એ તો અત્યંત દુર્લભ છે, લાખો જન્મ એના માટે વારી ફેરી નાખી દઈએ તો એ મહારાજ મળવા મુશ્કેલ છે, દુર્લભ છે, એ મહારાજ કૃપા કરીને સામેથી મળ્યા માટે મહારાજ સ્વામી ભાભી મહારાજને કહેવા લાગ્યા છે કે મારા અહોભાગ્ય છે, આપે અમારા ઉપર અપરંપાર કૃપા કરી છે પ્રભુ, આપની આ મૂર્તિના દર્શન અત્યંત દુર્લભ છે, આપ તો પ્રભુ માયાથી પર, આ માયાની અંદર ક્યારેય આવો નહીં, માયાની અંદર આવીને અનેક જીવોને સુખી કરવા માટે આપ પધાર્યા છો, આપની કૃપા છે. કોઈ અત્યંત સુખી માણસ હોય જેણે ક્યારેય કોઈ દુઃખ જોયું જ ના હોય, અત્યંત ગાડી વૈભવ અને સુખ સાહેબીમાં જ રહ્યો હોય અને એ હાવ નાના સામાન્ય ગામડાઓમાં જઈને ગરમી ઠંડી બધું સહન કરીને એની વચ્ચે રહીને એ લોકોને સુખી કરવા જાય તો એને જોઈને બધાને અહોભાવને આશ્ચર્ય થાય ને. સામાન્ય માણસ તો કરે પણ જે મોટો કરે તો એને જોઈને બધાને અહોભાવ થાય. જેમ કે આ દેશની અંદર મોટા પૈસાવાળા જોઈ હોય છે, બિલ ગેટ્સ છે, તો આખી વર્લ્ડનો સૌથી વધારે રિચેસ્ટ પર્સન છે, પણ તેમ છતાંય આફ્રિકામાં, ઇન્ડિયામાં, બધા દેશોની અંદર એ પોતાની તમામ સંપત્તિ લોકોના પરોપકારના કાર્ય માટે કરે અને લોકોને કેમ સુખી થાય એવા ઉપાયો કરે તો એને જોઈને બધાને
આશ્ચર્ય થાય ને, પણ સામાન્ય કે ગામડામાં જ રખડ હોય અને ત્યાં જઈને જે ફરતો હોય તો એનાથી તો શું થઈ ના શકે, પણ કરી ના શકે, પણ જે મોટો હોય એ નાનો થાય લોકોના સુખ માટે તો બધાને અહોભાવ થાય. એમ ભાભી કહેવા લાગ્યા, મહારાજ આપ તો માયા પર અક્ષરધામના નિવાસી છો, તે અનંત મુક્તો દ્વારા વિટાયેલા છો, અનેક મુક્તો આપની નિત્ય સ્તુતિ પ્રાર્થના પૂજા આરતી સ્તુતિ વંદના વગેરે કરીને આપને આપના સ્વરૂપના સુખને ભોગવી રહ્યા છે, એવા મુક્તોની વચ્ચેથી આપ અહીંયા પધાર્યા આ લોકમાં. આ લોક તો કેવળ દુઃખરૂપ, પણ તેમ છતાંય અનેક જીવોને પોતાના સુખના સુખિયા કરવા માટે પ્રભુ અહીંયા પધાર્યા છે, આપની મોટી કૃપા છે. વળી એક સમે સુખ ધામ ગ્રીષ્મ ઋતુ વિશે ઘન શ્યામ જન્મસ્થાનમાં કૂપ પ્રથાર ત્યાં છે ચંપા તરુવર સાર. એક દિવસને વિશે ગ્રીષ્મ ઋતુ કહેતા ઉનાળાની સિઝન હતી, ઉનાળાની ઋતુ હતી. ઘનશ્યામ મહારાજ પોતાના નિવાસસ્થાનની બહાર જન્મસ્થાનની બહાર સરસ મજાનો કૂપ છે, કૂવો છે, ત્યાં મહારાજ આવીને બેઠા છે. ત્યાં નજીકમાં ચંપાનું ઝાડ હતું, વેદિકા ઉપર સરસ મજાની રજાઈ નાખેલી, એના ઉપર મહારાજ પૂર્વાભિમુખે બેઠેલા છે. મહારાજે સરસ મજાના શ્વેત વસ્ત્ર પરિધાન કર્યા છે, માથા ઉપર સરસ મજાની શ્વેત ટોપી પહેરેલી છે, સરસ મજાની કંઠની અંદર મહારાજે માળા ધારણ કરી છે, એવા મનોહર રૂપે મહારાજ બિરાજમાન છે. એવામાં મહારાજના મિત્રો વેણી માધવ પ્રાગ વગેરે ત્યાં આવ્યા છે, સુખનંદન વગેરે બાળ મિત્રો આવ્યા અને મહારાજ સાથે થોડીવાર વાતોચીતો કરવા લાગ્યા છે. બીજા બંશીધર રઘુનંદન આ બધા સખાઓ પણ ત્યાં આવીને મહારાજની આજુબાજુ બેસી ગયા. મહારાજ બધી વાતોચીતો કરે છે, રૂડી વાત કરી સમજાવે, સખાને આનંદ ઉપજાવે. લો મહારાજ થોડીવાર લૌકિક વાતો પણ કરે, પણ સાથે સાથે અલૌકિક વાતો શાસ્ત્રીની વાતો એ પણ કરીને સખાઓને બે રીતનું જ્ઞાન આપે છે. મહારાજ થોડીવાર રમત પણ કરે અને થોડીવાર સખાઓની સાથે આનંદ પણ કરે, અને સાથે સાથે મહારાજ એને દિવ્ય ઉપદેશ આપીને સખાઓને ભગવત સ્વરૂપનું જ્ઞાન પણ આપે. આવી રીતે મહારાજ સખાઓ સાથે આનંદ કિલોલ કરી રહ્યા છે. એવામાં શું થયું તો કે એવામાં કાશીવાસી ઉદાસી સંન્યાસી બ્રહ્મચારી અભ્યાસી મહાસમર્થ છે વિદ્યાવાન ગયા હતા નેપાળે બુદ્ધિમાન, એવામાં કાશીમાંથી કોઈક ત્રણ વિદ્વાનો કોઈ સંન્યાસીઓ બ્રહ્મચારીઓ અભ્યાસી હતા. આ બધા એ બધા ખૂબ વિદ્યાવાન હતા, કહેતા પંડિતો હતા. એ બધા નેપાળમાં ગયા હતા, નેપાળથી પાછા ફરતા ફરતા છપૈયામાં આવેલા, અને ધર્મપિતા તો ખૂબ પ્રસિદ્ધ હતા, બધી બાજુ વિદ્વાન હતા ધર્મપિતા, અને કાશીમાં પણ બધા ધર્મપિતાને ઓળખતા, એટલે આ બધા વિદ્વાનો પણ ધર્મપિતાને ઓળખતા હશે. એટલે નેપાળથી જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે વચ્ચે છપૈયા આવ્યું તો જાણ્યું કે આ ધર્મદેવનું ગામ છે, માટે ચાલો એમને ત્યાં જઈએ. આમ જાણીને છપૈયામાં આવ્યા, ધર્મદેવનું પૂછીને નામ આવ્યા દર્શન માટે. તે ઠામ ગામમાં આવીને લોકોને પૂછ્યું કે ધર્મદેવનું ઘર ક્યાં છે, બધાએ બતાવ્યું, અને પછી ઘરે આવ્યા છે. ધર્મદેવે ખૂબ આદર સત્કાર કર્યો, વિદ્વાનો જાણીને બ્રાહ્મણો જાણીને, અને કરાવી છે સરસ મજાની રસોઈ. સારી રીતે ભાવથી એ બ્રાહ્મણોનો આદર સત્કાર કરીને ભાવથી જમાડ્યા છે, સરસ મજાના આસન આપ્યા છે. અને પછી શું થયું તો કે ત્યાગી જમે સોપારી ને પાન તે દેખી બોલ્યા શ્રી ભગવાન, કોઈ શાસ્ત્રમાં કહ્યું છે આવું ત્યાગી ને પાન સોપારી ખાવું. પેલા બધાએ બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો ત્યાં આવીને જમીન પછી બેઠેલા, અને બેસીને તો પછી પાનની પિચકારી પાન ચાવતા હશે. એટલે અમે જુઓ તો બ્રાહ્મણો ભૂદેવોનું એવું જ હોય, પૂજા પાઠે કરાવતા હોય ને જોડે જોડે પાન મસાલાય ચાલુ જ હોય, તમારે પાન પડીકીને તમાકુને બધું. એટલે આ ભૂદેવો પણ આ શું કહેવાય વિદ્વાનો પણ ત્રણેય જણા ભગવાન રામપ્રતા શું કહેવાય ધર્મપિતા એનો આદર સત્કાર કર્યો, જમાડ્યા ને બેઠા જ, અને પછી પાન ચાવતા હતા ત્રણેય જણા. ઘનશ્યામ તો નાના હતા, તોય મહારાજ બોલ્યા. મહારાજ કે મહારાજ કે આ પાન સોપારી વગેરે ખાવું એ કોઈ શાસ્ત્રની અંદર કીધું છે ત્યાગીને માટે? આપણે ત્યાગી હતા ને સંન્યાસીઓ હતા,
એટલે મહારાજ કે 5 સોપારી ખાવું એ કંઈ સારું કહેવાય નહીં, કયા શાસ્ત્રમાં કીધું છે એ અમને જરીક સમજાવો. ત્યારે સંન્યાસી કે હા કહ્યું છે શાસ્ત્રથી અમે એમ લઈએ છે. પેલા સંન્યાસી કે ના, અમે કંઈ એમને એમ કરતા હશું, અમે તો વિદ્વાન છીએ, શાસ્ત્ર માત્રને જાણનારા છીએ, શાસ્ત્રમાંથી જ અમે આવું કરીએ છીએ. ત્યારે શ્રીહરિ કે બોલો વચન કોઈ શાસ્ત્રનું પાવન, કયા શાસ્ત્રમાં કીધું છે અમને સમજાવો. ત્યારે સંન્યાસી કે ઓકે શ્લોક બોલ્યા સંન્યાસી 2-4, પણ કલ્પિત શાસ્ત્ર આધાર. પેલા સંન્યાસી તો તરત 2-4 શ્લોક બોલી ગયા કે ભાઈ હા આ આવું આવું આ શાસ્ત્રમાં આ શ્લોકથી કીધું છે, પણ એ શાસ્ત્ર હકીકતમાં સાચું હતું નહીં, કલ્પિત હતું, ખોટું શાસ્ત્ર હતું. જેને જેને જેવી જરૂરિયાત એવું એ શાસ્ત્ર બનાવી દે અને એ પ્રમાણેનું લખી દે તો શાસ્ત્ર થઈ જાય તૈયાર. અને ઘણીવાર કોઈ શાસ્ત્ર સાચું હોય પણ એની અંદર વચ્ચે શ્લોકો ઉમેરી દે પોતાને જેવા ઘટે એવા. ત્યારે મહારાજ કે અમે તો એ વસ્તુ માનીએ નહીં, આ તો કલ્પિત શાસ્ત્રનું કોઈ છાપાનું લઈને તમે બોલો છો પણ આ વસ્તુ સાચી નથી. મહારાજ કે કોઈ શ્રીમદ ભાગવત આદિકનો શ્લોક કે કોઈ બીજા વ્યાસજીએ કરેલા શાસ્ત્રના પુરાવા આપો તો અમે માનીએ, એમનામાં અમે માનીએ નહીં. બીજા કંઈક આપ્યા છે પ્રમાણ, સતશાસ્ત્રના નિર્મળ વાણ, પછી ભગવાન પોતે બોલ્યા કે ત્યાગીને શું નિષેધ છે, એ જે શાસ્ત્રમાં ભાગવત વગેરેમાં કીધેલા એ શ્લોકો મહારાજ બોલીને પેલા વિદ્વાનોને સંન્યાસીઓને ભગવાન કહેવા લાગ્યા. કહેતા કે સંન્યાસી હોય ત્યાગી હોય અને આવા પાન મસાલા વગેરે કેવું છે, રજોગુણી વસ્તુ છે, એ અમારા સંતોએ કે ત્યાગીઓએ કે સંન્યાસીઓએ જમવું જોઈએ નહીં. એટલે આપણે અહીંયા ઘનશ્યામ મહારાજને પાન થાય પણ પાન કંઈ સંતો કોઈ દિવસ જમે નહીં, હરિભક્તો આવે એને આપી દે. એટલે અહીંયા તો આ સંન્યાસીઓ પાન મસાલા ખાતા હોય, સંન્યાસીઓ અત્યારે જગતના સંન્યાસીઓ તમે જુઓ બહાર તો એ તો બધા એવા જ હોય, બધું અને ચાલતું હોય પાન મસાલા અંતે બધું, એ તો હજી સારું કહેવાય હવે અત્યારની દ્રષ્ટિએ, પણ તો એના કરતાં કેટલા ઊંચે પહોંચી ગયા હોય ક્યાં ક્યાં. પણ આ તો મહારાજે શાસ્ત્રમાં કહેતા સંન્યાસીઓને ના પાડી છે, રજોગુણ પ્રધાન છે. એટલે મહારાજે પછી શાસ્ત્રના પુરાવા આપ્યા ત્યારે આ બધાને તો શુદ્ધ વાણી મૃદુલ ગંભીર સુણી ત્રણેય ત્યાગી થયા સ્થિર. જેમ સૂર્યનો દેખી ઉદ્યોત તેજ ક્ષીણ પામે છે ખદ્યોત. જેમ સૂર્ય ઉગે અને પેલો આગ્યો હોય એ તો શું એની સામે ટકી શકે, એમ ભગવાને તો એવા શાસ્ત્રના પુરાવા આપ્યા તો પેલા ત્રણેય જણા સંન્યાસીઓ તો ડઘાઈ ગયા કે ઓહો આ નાનો એવો બાળક આટલું બધું કેમનું જાણે છે શાસ્ત્ર, તો આટલા તો આપણે જાણતા નથી. અને આ લોકો જાણતા તો હતા જ પણ એને એમ કે એને જેને જે જરૂરિયાત લાગે જે સારું લાગે તો એને એ મુજબનું વાક્ય બનાવી દે અથવા તો એ મુજબનું પ્રમાણ કરે, પ્રતિપાદન પોતાની ઉપર આવે એવું પ્રતિપાદન કરે નહીં. એટલે ત્યાં તો આવ્યા છે હરિપ્રસાદ બંધ કર્યો પ્રભુએ વિવાદ, એટલામાં ધર્મપિતા આવ્યા. પહેલાં તો હસ્તતા નહીં, ખાલી આ ત્રણ બેઠેલા ને એવામાં ઘનશ્યામે આ બધો સંવાદ કરી દીધેલો પહેલાં ન્યારે, એમાં ધર્મપિતા આવ્યા એટલે ઘનશ્યામ થોડા શાંત થઈ ગયા કે પિતાજી ખીજાશે કે આ ભાઈ મહેમાન આવ્યા છે અને અત્યારે ક્યાં તમે સંવાદ ચાલુ કર્યો. એટલે મહારાજને થોડીક પિતાજીની અદબ રાખીને ભગવાને બોલવાનો વિવાદ બંધ કર્યો. ત્યાગી ધર્મને કહે છે વચન પાંડે શું આ તમારા છે તન. પેલા ત્યાગીઓ સંન્યાસીઓ આવીને ધર્મપિતાને પૂછવા લાગ્યા, ધર્મપિતા આવ્યા એટલે કે આ પાંડેજી આ તમારા પુત્ર છે કે શું. ત્યારે ધર્મ કહે છે હા મહારાજ એ તો મુજબ પુત્ર છે અવિનાશ, જાણીને ત્યાગી થયા પ્રસન્ન ભારે પ્રતાપી છે તવ તન. ધર્મપિતા કે હા એ અમારા પુત્ર છે, ઘનશ્યામ એમનું નામ છે. ત્યારે પેલા કહેવા લાગ્યા સંન્યાસીઓ કે આ તો ભારે પ્રતાપી છે, ખૂબ તેજસ્વી છે અને તમામ શાસ્ત્ર માત્રને અત્યારથી જાણનારા છે, કરાવો છો કાંઈ અભ્યાસ જાણે દિશે છે જગત નિવાસ. એને શું તમે આ બધા શાસ્ત્રનો અભ્યાસ તમે કરાવો છો, આટલો સરસ બધું આખી તમામ વસ્તુને જાણે છે, માટે આ કોઈ સામાન્ય વ્યક્તિ છે નહીં, આટલી નાની ઉંમરમાં આટલું બધું જ્ઞાન અને પાછું આવું પૂછવું ને આવું એને પ્રતિપાદન કરવું એ કોઈ સામાન્ય વાત નથી, આ તો જાણે દિશે છે જગત નિવાસ કહેતા સાક્ષાત પ્રભુ હોય એવું લાગે છે. એમ કરીને ભગવાનની પ્રાર્થના કરી, ભગવાનની મનોહર મૂર્તિને અંતરમાં ધારી, પોતાની ભૂલને સ્વીકારી અને ફરી એવું નહીં કરી એવી વિદ્વાનોએ ભગવાનને પ્રાર્થના કરી. વેદશાસ્ત્રનો પામ્યા છે અંત, આ તો બહુનામી બળવંત, આ તો વેદશાસ્ત્રને ઠેઠેના અંતને પામી ગયા છે, એમાંથી સાર પણ કાઢેલો છે, એનું શું રહસ્ય છે એને પણ ભગવાન જાણે છે, માટે આ તો સાક્ષાત પ્રભુ છે
એમ દેખ્યા છે શ્રી ઘનશ્યામ, વારે વારે કરે છે પ્રણામ. આવી રીતે ભગવાનને પ્રણામ કરવા લાગ્યા. ભગવાનને ભગવાન જાણી પોતાની ભૂલ સ્વીકારી છે. એ રીતે મહારાજે એ ત્યાગીઓને, સંન્યાસીઓને યથા જ્ઞાન આપ્યું છે કે સંન્યાસીને કેવા ધર્મ હોય, કેવી રીતે શોભે. એ રીતે મહારાજે એને પણ કૃતાર્થ કર્યા. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભાભીને પોતાના નેત્રમાં અનેક બ્રહ્માંડ દેખાડ્યા. એ નામે 45મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.